नमस्कार मित्रों, हेल्थ सेंटर मैनेजमेंट में आपणे MIES एवं आपणे जोयुं। MIES एटले कोई पण डेटा छे एनु मापन करवुं, एनु कलेक्शन करवुं अने एनु एनालिसिस करी अने एमां जे त्रुटि होय, जे क्षति होय तेने आपणे दूर करवानी जे प्रक्रिया छे એવી પ્રક્રિયાને આપણે MIES કહેશું। MIES એટલે એક પ્રકારનો રેકોર્ડ અને રિપોર્ટ છે, જે આપણે ફર્સ્ટ ઇયરમાં ઓલરેડી કોમ્યુનિટીમાં રેકોર્ડ અને રિપોર્ટ જોયું। વધુ આપણે આગળ અહીં સબ સેન્ટર પર જે રેકોર્ડ અને રિપોર્ટ રાખવાના હોય એની આપણે ચર્ચા કરશું। અને ઘણી વખત પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય કે સબ સેન્ટર પર રાખવામાં આવતા જુદા જુદા રેકોર્ડની યાદી બનાવો અથવા સબ સેન્ટર પર રાખવામાં આવતા જુદા જુદા રજીસ્ટરોની યાદી તૈયાર કરી તેમાં રાખવાની માહિતી અંગે જણાવો, આવો પ્રશ્ન એક બે વખત પૂછાયેલો છે, તો આપણે એ અંગેની ચર્ચા કરશું। MIES પ્રમાણે સબસેન્ટર પર 8 પ્રકારના રજીસ્ટરો નિભાવવામાં આવે છે, તમને ખ્યાલ છે, અને 8-8 રજીસ્ટર ટીપ ઓફ ટંગ હોવા જોઈએ। ફરજિયાત આપણને 8-8 રજીસ્ટર આવડવા જોઈએ। રજીસ્ટર નંબર 1 સામાન્ય માહિતીનું અને ગૃહ મુલાકાતનું રજીસ્ટર। રજીસ્ટર નંબર 2 લાયક દંપતીનું રજીસ્ટર। રજીસ્ટર નંબર 3 કુટુંબ કલ્યાણ સેવાઓનું રજીસ્ટર। રજીસ્ટર નંબર 4 માતૃ બાળ કલ્યાણ માતૃ સંભાળ રજીસ્ટર। રજીસ્ટર નંબર 5 બાળ સંભાળ અને રોગપ્રતિકારક રસીઓનું રજીસ્ટર। રજીસ્ટર નંબર 6 મેલેરિયાની સારવારનું રજીસ્ટર। રજીસ્ટર નંબર 7 જથ્થા રજીસ્ટર એટલે કે સ્ટોક રજીસ્ટર। અને રજીસ્ટર નંબર 8 જન્મ મરણ રજીસ્ટર। તમને ખ્યાલ છે, હાલમાં જે રજીસ્ટર નંબર 3, 4 અને 5 છે એ સાથે નિભાવવામાં આવે છે, કારણ કે એકબીજાના સંલગ્ન રજીસ્ટર છે। તો આપને ખ્યાલ આવી ગયો કે રજીસ્ટર નંબર 1 છે એ રજીસ્ટર સામાન્ય માહિતીનું અને ગૃહ મુલાકાતનું રજીસ્ટર। યાદ રાખજો, પહેલા નંબરના રજીસ્ટરમાં આપણે જ્યારે હોમ વિઝિટ કરવા જઈએ ત્યારે એમાં તમામ માહિતી પહેલા નંબરના રજીસ્ટરમાં હોય। બીજા નંબરનું રજીસ્ટર છે લાયક દંપતીનું રજીસ્ટર। ત્રીજા નંબરનું રજીસ્ટર છે એ કુટુંબ કલ્યાણ કુટુંબ કલ્યાણ રજીસ્ટર ફેમિલી પ્લાનિંગ માટેનું રજીસ્ટર। પછી એમાં પરમેનન્ટ મેથડ, ટેમ્પરરી મેથડ, બધી મેથડ આવી જાય। ચોથા નંબરનું રજીસ્ટર છે માતૃ સંભાળ રજીસ્ટર। કેવું છે? માતૃ સંભાળ, MCH રજીસ્ટર। પાંચમા નંબરનું રજીસ્ટર છે એ બાળ સંભાળ અને ઇમ્યુનાઇઝેશન માટેનું રજીસ્ટર છે, બરાબર। તો 3, 4 અને 5 એ ભેગા રજીસ્ટર ઘણી વખત અત્યારે નિભાવવામાં આવે છે, કારણ કે એકબીજાના સંલગ્ન હોય। રજીસ્ટર નંબર 6 એ મેલેરિયા માટેનું રજીસ્ટર છે। રજીસ્ટર નંબર 7 એ જથ્થા રજીસ્ટર એટલે કે સ્ટોક રજીસ્ટર, જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આવે અને એ જે આપણે રજીસ્ટરમાં ઉધારીએ એને કહેવાય જથ્થા રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર। અને લાસ્ટ વન રજીસ્ટર નંબર 8 એટલે જન્મ મરણનું રજીસ્ટર। તો આ 8 પ્રકારના રજીસ્ટર હોય, આપણને ટીપ ઓફ ટંગ આવડવા જોઈએ 8-8 રજીસ્ટર, કોઈ પણ પ્રકારની ભૂલ પડ્યા વગર 8-8 રજીસ્ટર આપણને આવડવા જોઈએ। આવડી જશે, બહુ સરસ, ચાલો। ત્યાર પછી સમગ્ર દેશમાં માહિતીની એક સૂત્રતા જળવાય એટલે જે WHO એ 1988માં જે MIS શરૂ કર્યું એમાં ઓછામાં ઓછા રજીસ્ટર અને ઓછામાં ઓછા રેકોર્ડ રિપોર્ટ રહે એના માટેનું આ વર્ગીકરણ કર્યું છે। અને 8 રજીસ્ટર ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર પર જાઓ એટલે આ 8 જ રજીસ્ટર તમને જોવા મળે, પછી ઘરના રજીસ્ટર એકે બનાવવાના નહીં। સબ સેન્ટર ઉપર નીચેની તમામ રેકોર્ડ રાખો, અને આ રેકોર્ડ ખૂબ જ અગત્યનો હોય, અને એ રેકોર્ડ છે એ સર્વે રેકોર્ડમાં એટલે કે ફોર્મ નંબર 1માં, રજીસ્ટર નંબર 1માં આ બધું આવે, અને એમાં ગામની પૂરેપૂરી માહિતી લેવાની હોય। આપણને ઘણી વખત પૂછે કે ભાઈ પેટા કેન્દ્ર પર કઈ કઈ માહિતી રાખવામાં આવે, અથવા તો રજીસ્ટર નંબર 1માં જ્યારે તમે ગૃહ મુલાકાત લ્યો ત્યારે કઈ કઈ માહિતી એકઠી કરશો, બરાબર, અથવા તો ફોર્મ નંબર 1માં જે આયોજનનું ફોર્મ છે એમાં કઈ કઈ માહિતી ભેગી કરશો, તો આ માહિતી આવે। ગામની પૂરેપૂરી માહિતી લેવાની,
ગામના ઘરોની સંખ્યા, ગામની તાજેતરની વસ્તી, ઉંમર, જાતિ પ્રમાણ, વસ્તીનું વર્ગીકરણ, આંગણવાડીની સંખ્યા, આંગણવાડી વર્કરના નામ સરનામા, પ્રાઇવેટ પ્રેક્ટિશનર એટલે જે ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય, પ્રાઇવેટ ડોક્ટર હોય તેની સંખ્યા, દાયણબેનો અને તેના નામ સરનામા, સ્કૂલ અને બાળકોની વિગત, પંચાયત તથા સભ્ય અને મહિલા સંઘની વિગત, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનજીઓની વિગત, કૂવા, ડંકી, પાણીના પ્રાપ્ત સ્થાનની વિગત અને ગામનો સંપૂર્ણ નકશો. ત્યાર પછી ઘરઘરની મુલાકાત દરમિયાન જે વિગત દર્શાવતું હોય એ રજીસ્ટરમાં ઘરઘરના સભ્યોના પૂરેપૂરી વિગત, દરેક સભ્યોના આરોગ્યની જરૂરિયાત. લાયક દંપતી રજીસ્ટરમાં 15 થી 45 વર્ષની ઉંમરના દંપતીની તમામની વિગત, 18 થી 45 વર્ષ, 15 થી 45 વર્ષ એટલે કે લાયે આપણે પહેલામાં આવે, એનઆરઆઈમાં આવે, નેટ રિપ્રોડક્ટિવ રેટમાં આવે એટલે 15 થી 45 વર્ષ થાય. કુટુંબ કલ્યાણની પદ્ધતિની વિગત, કુટુંબ કલ્યાણની પદ્ધતિની જરૂરિયાત, બાળકોની સંખ્યા અને જરૂરી અન્ય સેવાઓ. 4 નંબરનું રજીસ્ટર જે માતૃબાળ કલ્યાણ રજીસ્ટર હોય એમાં માતા અને બાળકોને આપવામાં આવતી સેવાઓ, રસીકરણ વગેરેની માહિતી હોય. ક્લિનિક રજીસ્ટર હોય, ક્લિનિકમાં આવતા લાભાર્થીનું રજીસ્ટર, કોણ લાભાર્થી બાકી છે, કેટલી કામગીરી, પ્રોગ્રેસિવ કામગીરી. જન્મ મરણના રજીસ્ટરમાં જન્મ અને મરણની નોંધણી, જન્મ મરણની નોંધણી આપણે ગ્રામ પંચાયત કે કોર્પોરેશનમાં ચડાવી હોય તો તેની સહી. સ્ટોક રજીસ્ટરમાં સબસેન્ટર પર રાખવામાં આવેલી તમામ વસ્તુ, જથ્થાનો સ્ટોક. રેફરલ રજીસ્ટર પણ હોય, રેફરલ રજીસ્ટર એટલે પેશન્ટ જ્યારે રેફર કરવામાં આવે ત્યારે કઈ જગ્યાએ કર્યું, કોને કર્યું, બરાબર. રોજની સી એટલે ડેઇલી ડાયરી, જે આપણે રજીસ્ટર નંબર 1 જોયું એ ડેઇલી ડાયરી. આ ઉપરાંત પણ તમે ડેઇલી ડાયરી રાખી શકો. તો આપણે એમ કહેવાનું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નીચે મુજબના રજીસ્ટરો રાખવામાં આવે છે. રજીસ્ટર નંબર 1 ગૃહ મુલાકાતનું રજીસ્ટર, રજીસ્ટર નંબર 2 લાયક દંપતીનું રજીસ્ટર, રજીસ્ટર નંબર 3 કુટુંબ કલ્યાણનું રજીસ્ટર, રજીસ્ટર નંબર 4 માતૃબાળ સંભાળ રજીસ્ટર, રજીસ્ટર નંબર 5 બાળ સંભાળ અને રોગપ્રતિકારક રસીનું રજીસ્ટર, રજીસ્ટર નંબર 6 મેલેરિયા રજીસ્ટર, રજીસ્ટર નંબર 7 જથ્થા રજીસ્ટર, રજીસ્ટર નંબર 8 જન્મ મરણ રજીસ્ટર. આ ઉપરાંત નીચે મુજબના રજીસ્ટરો પણ રાખવામાં આવે છે. પછી આપણે લખવાનું, એટેન્ડન્ટ રજીસ્ટર એટલે હાજરી પત્રક, એડમિશન રજીસ્ટર, એન્ટીનેટલ રજીસ્ટર, બર્થ રજીસ્ટર, સેન્સસ એટલે વસ્તી રજીસ્ટર, સર્વે રજીસ્ટર, હોમ વિઝિટ રજીસ્ટર, વિઝિટર રજીસ્ટર, ફૂડ રજીસ્ટર, ડ્રગ સ્ટોક રજીસ્ટર, ઇમ્યુનાઇઝેશન રજીસ્ટર, મંથલી પ્રોગ્રેસિવ રજીસ્ટર, એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ રજીસ્ટર, હેલ્થ રેકોર્ડ, સજેશન રજીસ્ટર, ઇન્વેન્ટરી રજીસ્ટર, કમિટી રજીસ્ટર અને ડેથ રજીસ્ટર. તો આપણે રજીસ્ટર નંબર 8 ઓલરેડી આવ્યું. આ ઉપરાંત આવા રજીસ્ટર પણ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ્યારે જાઓ ત્યારે જોવાનું. પણ 1 થી 8 રજીસ્ટર છે એ યુનિફોર્મલ છે. જ્યારે આપણે રિપોર્ટ બનાવવાના થતા હોય ત્યારે બધી માહિતી આપણને 1 થી 8 નંબરના રજીસ્ટરમાં મળી જાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે રેકોર્ડ અને રિપોર્ટ માટેની સામાન્ય સમજણ. તો રેકોર્ડ અને રિપોર્ટ બનાવતી વખતે ક્યાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખશો? તમને ખ્યાલ છે કે રેકોર્ડ એટલે આપણા સ્થળ પર એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે બુક્સમાં લખેલી માહિતી હોય તો એને રેકોર્ડ્સ કહેવાય. રિપોર્ટ એટલે ઉપલા અધિકારીને મોકલવા માટે જે માહિતી બનાવીએ એને રિપોર્ટ કહેવાય, બરાબર. ખાસ યાદ રાખજો, પ્રથમ કાચું કામ કરી અને પછી પાકા રજીસ્ટરમાં નોંધ કરવી. ક્યાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખશો? એક વખત પ્રશ્ન પૂછાયેલો છે. દરરોજનું કામ દરરોજ કરવા માટેનો આગ્રહ રાખવો. રિપોર્ટ સ્પષ્ટ અક્ષરે લખવો. ચોક્કસ માહિતી યોગ્ય સ્થાને જ લખવી, જ્યાં ત્યાં લખવાની નહીં. રેકોર્ડ ઉંદર જીવજંતુથી બગડે નહીં તેનું ધ્યાન રાખવું. રેકોર્ડ્સને તેની અગત્યતા મુજબ અનુસાર ગોઠવવા. રેકોર્ડ હંમેશા તરત જ ઉપલબ્ધ થઈ શકે તેવી રીતે રાખવો. જો ફોલ્ડર સિસ્ટમ હોય તો આલ્ફાબેટિકલી એટલે કે એ બી સી ડી ક ખ ગ ઘ પ્રમાણે ગોઠવા. માહિતી હંમેશા યોગ્ય રજીસ્ટરમાં જ લખવી, જે તે રજીસ્ટરમાં લખવાની નહીં. શક્ય હોય ત્યાં સુધી અધૂરો રેકોર્ડ ક્યારેય રાખવાનો નહીં. જે રેકોર્ડ ખાનગી હોય તેને સાચવીને રાખવાનો એટલે કે લોક એન્ડ કીમાં રાખવાનો. રેકોર્ડ તેની કક્ષા પ્રમાણે ક ખ ગ ઘ ની રીતે સાચવવો અને નાશ કરવો. આપણે ક ખ ગ ઘ એ શું છે એ આગળના આપણે જોશું. તો આ હતું અમુક મુદ્દાઓ રેકોર્ડ બનાવવા માટેના. રેકોર્ડના હેતુ છે કે રેકોર્ડ શા માટે રાખવો જોઈએ, રેકોર્ડની અગત્યતા જણાવો. અને એક વખત પૂછાયેલો પ્રશ્ન છે, કોમ્યુનિટીમાં ફર્સ્ટ યરમાં પણ પૂછાય, સેકન્ડ યરમાં પણ પૂછી શકે. રેકોર્ડ રાખવાના હેતુઓ જણાવો. તો રેકોર્ડ રાખવાનો પહેલો હેતુ છે આયોજન કરવા માટે. કોઈપણ કાર્યક્રમનું આપણે આયોજન કરવું હોય તો રેકોર્ડ હોય તો જ આપણે કાર્યક્રમનું આયોજન કરી શકીએ, અન્યથા આયોજન થઈ શકે નહીં.
કારણ કે વિકાસ અને પ્રગતિ માટે ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે. આપણી વસ્તી છે એ દિન પ્રતિદિન વધતી જાય છે. ક્યારે વધે, કેટલી વધે, 2019માં કેટલી હતી, 2020માં કેટલી હતી, કેટલા સાધનોની જરૂર પડી, કેટલા અનાજની જરૂર પડી, કેટલા દવાખાનાની જરૂર પડી, આ બધું આયોજન જો કરવું હોય તો આપણી પાસે રેકોર્ડ રિપોર્ટ હોવો જોઈએ. એવી જ રીતે સબ સેન્ટર ઉપર રસીઓની જરૂરિયાત કેટલી જોશે, આગામી વર્ષે કેટલી હતી, હવે કેટલી જોશે, તો એ બધું આપણે આયોજન કરી શકીએ. તો પહેલો મુદ્દો આયોજન કરવા માટે. બીજો મુદ્દો આવે તાલીમ કાર્યક્રમ અન્વયે. તો જો રેકોર્ડ આપણે રાખેલો હોય તો આપણને ખ્યાલ આવે કે કોને તાલીમ આપી છે, કોને તાલીમ બાકી છે, કોને કયા પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે, કયા પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે, તો તેની પાસેથી કઈ કામગીરી લેવી જોઈએ, બરાબર. તો આ બધું જ આપણને રેકોર્ડ ઉપરથી મળી જાય. રેકોર્ડના અમલીકરણ અને સુપરવાઇઝર તરીકે કાર્યક્રમનું, કોઈ પણ કાર્યક્રમનું અમલીકરણ અને સુપરવિઝન કરવું હોય તો રેકોર્ડ ખૂબ જ જરૂરી છે સુપરવિઝન કરવા માટે. મૂલ્યાંકન અને સુધારા વધારા કરવા માટે, મૂલ્યાંકન અને સુધારા વધારા કરવા માટે રેકોર્ડ ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમની સફળતા અને એમાં રહેલી ક્ષતિ આપણે જાણી શકીએ. સફળ થયો તો શા માટે સફળ થયો, નિષ્ફળ ગયો તો શા માટે નિષ્ફળ ગયો. કર્મચારીને પોતાનું વાસ્તવિક આયોજન કરવા માટે અને મૂલ્યાંકન કરવા માટે રેકોર્ડ ખૂબ જ અગત્યનું છે. દૈનિક કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે, ડેઈલી કામગીરી આપણે કરતા હોય તો રેકોર્ડ ઉપરથી આપણને ખબર પડે કે આજે મેં આટલું કામ કર્યું, કાલે આટલું કામ કર્યું હતું, હવે મારે આટલું કામ બાકી છે, બરાબર. તો અને ઘણી વખત એવું થાય કે રેકોર્ડ હોય તો દર્દીને આ સારવાર આપેલ હતી અને આ સારવારની આવી અસર થઈ છે, તો સારવારની અસર પણ આપણે જાણી શકીએ. સંશોધન 100% થઈ શકે, કારણ કે રેકોર્ડ ઉપરથી જ સંશોધન થઈ શકે કે ગત 2019માં જૂન મહિનામાં મેલેરિયાના કેટલા કેસ હતા. તો આપણને એ ખ્યાલ હોય રેકોર્ડનો, તો આપણે જો વધુ કેસ એકદમ ફાટી નીકળ્યા હોય તો જૂન 2020માં આપણે પ્રયોજન કરી શકીએ કે ઓલી વખતે આ વિસ્તારમાં ઘણા બધા મેલેરિયાના કેસ ફાટી નીકળ્યા હતા. તો જૂન મહિનો આવે છે તો મે મહિનાથી જ આપણે એ કામગીરી શરૂ કરી દઈએ, જેથી જૂન મહિનામાં કેસ જોવા મળે જ નહીં. તો આ સંશોધન હેતુથી પણ રેકોર્ડ ખૂબ જ અગત્યનો છે. ઓરીના કેસ ક્યારે વધુ જોવા મળે તો આપણને ખ્યાલ આવે કે કયા મહિનામાં ઓરીના મિઝલ્સના કેસ વધુ હતા, તો સંશોધન કરી તો આપણને ખ્યાલ આવી જાય. તંદુરસ્તીના ધોરણો જાણવા માટે રેકોર્ડ ખૂબ જ અગત્યનો છે, બરાબર. બાળ મૃત્યુ પ્રમાણ, માતા મૃત્યુ પ્રમાણ, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, આ બધું રેકોર્ડ ઉપરથી આપણે જાણી શકીએ. માંદગી અને મૃત્યુના કારણો પણ આપણે રેકોર્ડ ઉપરથી જાણી શકીએ કે કોઈ પણ મરી ગયું હોય પેશન્ટ, તો એ પેશન્ટ શા કારણથી મર્યું છે, તો આ વર્ષે ટીબીથી કેટલા પેશન્ટ મરી ગયા, તો એના આપણે માંદગી અને મૃત્યુનું કારણ પણ જાણી શકીએ. પરિવારની મુલાકાત લેવા માટે રેકોર્ડ આપણી પાસે હોય તો આપણને ખ્યાલ આવે કે મારે હું છેલ્લે ક્યારે ગઈ હતી અને ફરી મારે ક્યારે મુલાકાત લેવાની છે. વાહન, માનવ શક્તિ અને નાણાકીય બાબતનું સરેરાશ કાઢવા માટે, આમ બધું આપણે ઘરે હોય, આપણે ઘરે જે લખતા હોય, આપણે બેંકની પાસબુક લખતા હોય, તો આપણને ખબર પડે કે ભાઈ આટલી બેલેન્સ છે અને મારે હવે આટલો ખર્ચો કરવાનો થાય, બરાબર. આ તો આ એ જ રેકોર્ડ કહેવાય. અહીં પણ માનવ, આપણે કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય તો આપણને ખબર પડે કે ઓલા પોલિયોનો પ્રોગ્રામ હતો ત્યારે 10 રિક્ષાની જરૂર પડી હતી, આટલા માણસોની જરૂર પડી હતી, આટલા પૈસાની જરૂર પડે, તો હવે 2020માં કેટલી જરૂર પડે, તો રેકોર્ડ હોય તો આપણને ખબર પડે. વ્યક્તિગત કે સામાજિક સમસ્યાનું નિરાકરણ કરવા માટે પણ રેકોર્ડ ખૂબ જ અગત્યનો હોય. ક્યાં ક્યાં હર્ડન્સ આવેલા હતા, ક્યાં કઈ 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 તકલીફો આવેલી હતી, એ આપણે રેકોર્ડ ઉપરથી જ ખબર પડે. તો સામાજિક પરિબળ પર કંઈ ભાગ ભજવતા હોય તો એ પણ ખ્યાલ આવી જાય. કોઈ પણ કાર્યક્રમનું આયોજન રેકોર્ડ પરથી જ થઈ શકે, બરાબર. ઓલ ઇઝ વન, બધાનો એક જ સારાંશ આવે કે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો રેકોર્ડ ખૂબ જ અગત્યનો છે અને રેકોર્ડ ફરજિયાત રાખવો પડે, બરાબર. તો આ હતું રેકોર્ડ રાખવાના હેતુઓ. રેકોર્ડ કઈ રીતે તૈયાર કરશો અથવા તો રેકોર્ડ કેવો હોવો જોઈએ તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અને વિડીયો જોતા રહો. હેવ એ નાઇસ ડે, હેવ એ ગુડ નાઇટ. ખૂબ ખૂબ ભણો, ખૂબ આગળ વધો. પરીક્ષા નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે આવી શકે. વિડીયો જોતા રહો, આપણા મિત્રો સાથે શેર કરતા રહો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.